નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિષય એસપીસીસી જેમાં વિભાગ બે પ્રકરણ છ પત્ર વિશે અભ્યાસ કરીશું જેમાં સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ધંધો ચલાવવા માટે મૂડીની જરૂર પડે છે અને કોઈ પણ કંપની છે તેનું કાર્યક્ષેત્ર છે એ ખૂબ જ વિશાળ હોય છે તો આ વિશાળ કાર્યક્ષેત્રને કારણે તેમાં મૂડી ભંડોળ છે તેની ખૂબ જ જરૂર પડે છે તો કંપની છે એ જ્યારે સ્થાપના થાય છે તેની ત્યારે તેની પોતાની મૂડી છે એને તેની પાસે હોતી નથી તેથી તે મૂડી છે એ ક્યાંથી એકત્રિત કરે છે તો કે જાહેર કંપની છે એ જાહેર જનતા પાસેથી શેર અથવા અન્ય કોઈ જામીનગીરીઓ છે તે બહાર પાડી અને નાણાં છે કે મૂડી છે તે એકઠી કરે છે અને જાહેર જનતા શું કરે છે તો આવી જે બધી કંપનીઓ છે તેમાં મૂડી રોકાણ કરતાં પહેલાં એટલે કે તેમાં તે ઇન્વેસ્ટ કરતાં પહેલાં તેની કાળજીપૂર્વક તપાસ કરે છે અને જ્યાં સુધી તેને પૂરતો સંતોષ ન મળે અથવા તો તેને પૂરતી જે જરૂરી માહિતી છે એ ન મળે ત્યાં સુધી તે રોકાણકાર છે એ કંપનીમાં રોકાણ કરતા નથી એટલે કે જાહેર જનતા અને રોકાણકારને કંપની વિશેની તમામ યોગ્ય જે માહિતી છે એ મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે જેને પત્ર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય પત્ર કે જેને પ્રોસ્પેક્ટ્સ તરીકે પણ ઓળખી શકાય બીજી રીતે આપણે કહીએ તો જાહેર કંપની દ્વારા જે જાહેર જનતા છે તેને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને પત્ર કહે છે ત્યારબાદ જોઈએ પત્રનો અર્થ અને વ્યાખ્યા તો સરળ ભાષામાં આપણે કહીએ તો વિજ્ઞાપન એટલે જાહેરાત કે જેમાં જાહેર કંપની છે એ શેર મૂડી કે ડિબેન્ચર અથવા તો અન્ય કોઈ પણ જામીનગીરીઓ છે એ બહાર પાડી અને નાણાં એકત્રિત કરે છે અને આ નાણાં એકત્રિત કરવા માટે તે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપનપત્ર કહેવાય બરાબર તો તેની વ્યાખ્યા સમજીએ તો કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર અથવા તો અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય જેમાં નોટિસ પરિપત્ર જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે જો વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજો કે કંપની દ્વારા જાહેર જનતા છે તેને શેર કે ડિબેન્ચર અથવા તો અન્ય કોઈ પણ જે જામીનગીરીઓ છે તેને ખરીદવા અંગેની દરખાસ્ત કરવામાં આવે બરાબર અને તેને આમંત્રણ આપવામાં આવે તે ખરીદવા માટેનું આમંત્રણ આપવામાં આવે અને કોઈ પણ દસ્તાવેજ કે જે પત્ર તરીકે રજૂ થયો હોય અથવા બહાર પાડ્યો હોય જેમાં નોટિસ હોય પરિપત્ર હોય કે જાહેરાત કે અન્ય પ્રકારનો દસ્તાવેજ છે તેનો સમાવેશ થાય છે એટલે કે જાહેર જનતા છે એ કંપનીના શેર કે ડિબેન્ચરની ખરીદી કરવા કે આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી જે કંપનીના સ્થાપકો છે તેને બહાર પાડેલા આમંત્રણને પત્ર કહે છે તો હવે આપણે પત્ર છે તેના લક્ષણો જોઈએ તો પત્ર એ કંપનીએ બહાર પાડેલ એક જાહેર દસ્તાવેજ છે બરાબર કંપની દ્વારા પત્ર છે એ બહાર પાડવામાં આવે છે ત્યારબાદ છે કે પત્ર દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે બરાબર વિજ્ઞાપનપત્ર દ્વારા શું કરવામાં આવે છે તો જાહેર જનતા છે તેને પોતાના શેર કે ડિવેન્ચર્સ અથવા તો અન્ય જે પણ જામીનગીરી છે તેને ખરીદવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે અને તેનું સ્વરૂપ કેવું હોય તો વિજ્ઞાપનપત્ર છે એ નોટિસ પરિપત્ર અથવા તો જાહેર ખબર સ્વરૂપનું હોય છે ત્યારબાદ વિજ્ઞાપન પત્ર કેવું હોવું જોઈએ તો વિજ્ઞાપન પત્ર છે એ લેખિત હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિજ્ઞાપન પત્રના લક્ષણો ત્યારબાદ જોઈએ વિજ્ઞાપન પત્રનું મહત્વ પત્રનું મહત્વ શું છે તો જેવી રીતે આવેદનપત્ર કે નિયમનપત્ર છે બરાબર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન કે જેનો ઉપયોગ છે એ કંપનીની સ્થાપના માટે થાય છે કે કંપનીની સ્થાપના માટે આ બંને દસ્તાવેજ છે એ જરૂરી છે કે જેની કંપનીની શરૂઆત કરવી હોય કંપનીની સ્થાપના કરવી હોય તો તેના માટે કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે બરાબર તો તેના માટે આ દસ્તાવેજ છે એ ખૂબ જ જરૂરી છે તેવી જ રીતે પત્ર ક્ષેત્ર છે એ રોકાણ કરનાર માટેનો જાહેર જનતા છે એના માટેનો એક મહત્વનો દસ્તાવેજ છે કારણ કે દસ્તાવેજના આધારે રોકાણકાર છે આનો નિર્ણય લે છે બરાબર કેમ કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે તેમાં કંપની વિશેની તમામ જે માહિતી છે એ આપેલી હોય છે બરાબર તેથી કંપનીમાં રોકાણ કરવાનું છે એ રોકાણકાર નિર્ણય લે છે એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી માહિતી છે એ હંમેશા સાચી અને વાસ્તવિક હોવી જોઈએ બરાબર જો માહિતી સાચી અને યોગ્ય હશે જો માહિતી વાસ્તવિક આપેલી હશે તો રોકાણકાર છે એનામાં રોકાણ કરવા માટેની વિશ્વસનીયતા છે કંપની માટેનો જે વિશ્વાસ છે એ જાગૃત કરી શકાશે એટલે કે વિજ્ઞાપન પત્ર છે એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો એક દસ્તાવેજ છે જો કંપની ઉપર જે જાહેર જનતા છે તેને વિશ્વ વિશ્વાસ આવી જશે તેની જો માહિતી સાચી અને યોગ્ય હશે તો તે તેમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારશે બરાબર તો પત્રના મહત્વના જે મુદ્દાઓ છે તેની ચર્ચા કરીએ તો પત્રમાં કંપનીનું નામ શેર મૂડીનો પ્રકાર કંપનીનું કાર્યક્ષેત્ર ભાવિ યોજનાઓ અંગેની જે વિગતો છે તે આપવામાં આવે છે બરાબર પત્રમાં શું દર્શાવવામાં આવે છે એક તો છે કંપનીનું નામ પછી છે શેર મૂડીનો પ્રકાર એટલે કે ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેર કે એની અંદર આપણે જોઈએ તો સ્વેટ શેર કે સાદા શેર બરાબર તો શેર મૂડીનો પ્રકાર આ ઉપરાંત કંપનીનું કાર્યક્ષેત્ર એટલે કે કંપની છે એ કેવા કેવા કાર્યો કરે છે તેમજ ભાવિ યોજનાઓ એટલે કે ભવિષ્યમાં કઈ કઈ જે યોજનાઓ છે જે કંપની દ્વારા બહાર પાડવામાં આવશે તો આ બધી જે વિગતો છે એ પત્રમાં દર્શાવવામાં આવે છે ત્યારબાદ છે આ દસ્તાવેજનો ઉદ્દેશ છે એ જાહેર જનતાને કંપનીની માહિતી છે એ આપવાનું છે તેમાં ખોટી રજૂઆત કે ગેર રસ્તે દોરનારની જે માહિતી છે એ ન હોવી જોઈએ જો વિજ્ઞાપનપત્ર છે તેમાં ખોટી રજૂઆત કે ખોટી માહિતી છે એ કંપની વિશેની આપવામાં આવશે તો જે પણ રોકાણકારો છે તેનો વિશ્વાસઘાત થશે બરાબર તેનો જે કંપની માટેનો વિશ્વાસ છે તે રહેશે નહીં એટલે કે તેનો વિશ્વાસ જાળવી રાખવા માટે હંમેશા જે પત્રમાં જે રજૂઆત છે એ હંમેશા સાચી અને વ્યાજબી હોવી જરૂરી છે એટલે કે કંપની ધારામાં પત્રમાં ખોટા કે ઘેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા માટે તેમાં અમુક જે વિશિષ્ટ જોગવાઈઓ છે તે કરવામાં આવી છે આથી આવી ખોટી ઘેર રસ્તે દોરનાર રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ છે એ જવાબદાર ઠરે વિજ્ઞાપન પત્રમાં જ્યારે ખોટી અથવા તો ગેરરસ્તે ગેરમાર્ગે દોરનારી જે રજૂઆત કરવામાં આવે છે તો તેની જે માહિતી આપનાર જે અધિકારીઓ છે તે જવાબદાર ગણવામાં આવે છે ત્યારબાદ છે વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે બરાબર જો પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત કરવામાં આવી હશે તો રોકાણકાર છે તેને તેની વાસ્તવિકતાનો જે સાચો ખ્યાલ છે કંપનીની જે સાચી માહિતી છે તેનો ખ્યાલ આવશે બરાબર તેના કારણે જે કંપની માટેનો જે વિશ્વાસ છે તે તેનામાં જાગૃત થશે અને તેમાં રોકાણ કરવાનું પસંદ કરશે બરાબર ત્યારબાદ છે કંપનીના પ્રોજેક્ટના સંભવિત જોખમો અંગેની રજૂઆત છે તે પણ કરવામાં આવે છે પરિણામે રોકાણકારો છે તે રોકાણ કરવા માટેનો યોગ્ય નિર્ણય છે તે લઈ શકે તેથી વિજ્ઞાપનપત્ર છે એ કંપની માટે અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ ટૂંકમાં આપણે કહી શકીએ કે વિજ્ઞાપનપત્ર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે તેમાં દર્શાવેલી માહિતી છે તે હંમેશા સાચી અને વાસ્તવિક હોવી ખૂબ જ જરૂરી છે જેના કારણે રોકાણકાર છે એ કંપનીમાં રોકાણ કરવા અંગેનો યોગ્ય નિર્ણય લઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું પત્રનું મહત્ત્વ હવે પછીના વિડીયોમાં આપણે પત્રમાં સમાવવામાં આવતી જે વિગતો છે તેના વિશેની માહિતી મેળવીશું